કેપિટલ બોર્ડર નજીક સરકારી જમીનોમાં બેફામ ગેરકાયદે ખનીજ ખનન ઇન્ચાર્જ એસપીના મેગા ઓપરેશન બાદ ખાણ ખનીજ વિભાગ આવ્યું હરકતમાં 87 લાખની ખનીજ ચોરી સાથે 10 લાખનો મુદ્દામાલ કરાયો જપ્ત બે વર્તમાન સરપંચ સહિત 12 ખનીજ ચોરોના આવ્યા નામ સામે જિલ્લામાં પોલીસ અને વહીવટી તંત્રની મિલી ભગતથી બેફામ ખનીજ ખનનમાં જિલ્લા ધારાસભ્યોના ગંભીર આક્ષેપ બાદ જિલ્લા કલેક્ટર એક્શન મોડમાં ખનીજ ચોરોને ડામવા જિલ્લા કલેક્ટર દ્વારા સ્થાનિક સ્તરે ગ્રામ પંચાયત મામલતદાર વન વિભાગ ટીડીઓની જવાબદારી કરી નક્કી ગીર સોમનાથના ગીર જંગલ બોર્ડર પર રેવન્યુ વિસ્તારમાં ગૌચર અને સરકારી ખરાબોની જમીનોમાં ગેરકાયદેસર બેલા પથ્થરની સેંકડો ખાણો દિવસ રાત બે રોકટોક ધમધમી રહી છે તો બીજી તરફ જવાબદાર ખાણ ખનીજ વિભાગ સહિત પોલીસ રેવન્યુ તંત્ર ધૂતરાષ્ટ્રની ભૂમિકા ભજવી રહ્યું છે દરમિયાન ગીર સોમનાથ જિલ્લામાં થોડા સમય પહેલા જ નિમણૂક પામેલા એસપી ઓમ પ્રકાશ જાટ પોલીસ અધિક્ષકના ચાર્જમાં આવતા ગેરકાયદેસર ખનીજ અને ખનન પ્રવૃત્તિઓ પર સપાટો બોલાવ્યો હતો રવિવારની રાત્રેના ચુનંદા સ્ટાફ સાથે ઘાટવડ ગીરમાં મેગા ઓપરેશન હાથ ધરાતા ખળભળાટ મચી ગયો હતો જોકે ઇન્ચાર્જ એસપી ઓમ પ્રકાશ જાટની કામગીરીને પગલે રાજ્ય સરકાર દ્વારા રાતોરાત તેમની પાસેથી એસપીનો ચાર્જ પરત લઈ લેતા ખનીજ ચોરીનો મામલો ગરમાયો છે એસપીના સપાટાવત ખાણ ખનીજ વિભાગની કાર્યવાહીમાં સર્વે બાદ 21,000 મેટ્રિક ટનની 87 લાખની ખનીજ ચોરી 27 કટર મશીન 7 જનરેટર સેટ 5 ટ્રેક્ટર મળી 10 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને ખનીજ ચોરી મામલે 12 ઈસમોના નામ સામે આવ્યા છે જેમાં 2 તો વર્તમાન સરપંચ સામેલ છે જેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સર શું કહેશો જિલ્લામાં જે પ્રમાણે ગેરકાયદેસર ખનીજ ખનનને માજા મૂકી છે સરકારી ખરાબા ગોચર સહિતની જમીનોમાં બેફામ ખનન થઈ રહ્યું છે જિલ્લાના ધારાસભ્યો દ્વારા પણ અનેક સરકાર સામે અને તંત્ર સામે આક્ષેપો ઊભા કરવામાં આવ્યા છે ખાણ ખનીજનું જે ગેરકાયદેસર છે ખનન છે તેને રોકવા માટે તંત્રની શું તૈયારીઓ જ્યારે બી કોઈ બી જમીન ઉપર ગેરકાયદેસર ખનન થાય છે અર્થાત પરમિટ વગર ખનન થાય છે તો તંત્ર સૌથી પહેલાં ભૂસ્તરશાસ્ત્રી તથા પોલીસ એ બેની જવાબદારી છે કે એને રોકી અમારી પાસે એ ફરિયાદ આવી કે ગામની અંદર અચાનક નાઇટમાં ચાલુ વસ્તુ થઈ જાય છે અને જ્યારે ટીમ પહોંચે તો કદાચ બંધ થઈ જાય છે તો એને રોકવા માટે અમે નિર્ણય કર્યો છે કારણ કે બધે જગ્યા પોલીસ કે ભૂસ્તરશાસ્ત્રીની ટીમ તાત્કાલિક નહીં પહોંચી શકે એટલે જે સ્થાનિક તંત્ર હોય સ્થાનિક તંત્ર અર્થાત ગામતળની અંદર કે ગૌચરની અંદર કદાચ ગેરકાયદેસર ખનન થાય તો સર્વપ્રથમ ત્યાંના સરપંચ અને તલાટીની જવાબદારી હોય એવી જ રીતે બીજી કોઈ સરકારી જમીન પર થાય તો આપણા રેવન્યુ તલાટી કે રેવન્યુના જે અધિકારી અર્થાત મામલતદારશ્રી છે એની જવાબદારી સિંચાઈ વિભાગની ઘણીવાર જૂના તળાવો હોય છે એની જમીન પર ચાલે તો સિંચાઈ વિભાગના જે નાકાઈ છે એની જવાબદારી હોય એવી જ રીતે ઇકો સેન્સિટિવ ઝોનની અંદર કે જંગલની અંદર ખનન ચાલે તો સર્વપ્રથમ ફોરેસ્ટર તથા આરએફઓની જવાબદારી અર્થાત જે વિભાગની જમીન હોય એ વિભાગના જે સ્થાનિક તંત્રના કર્મચારી છે કે અધિકારી છે સર્વપ્રથમ એમની જવાબદારી છે કે એ ત્યાં જે ગેરકાયદેસર ખનન હોય તો એને અટકાવે અને અમારી નેમ એ છે કે જિલ્લાની અંદર આ પ્રકારની પ્રવૃત્તિઓ કાયમી માટે બંધ થાય એટલા માટે હવે નીચા લેવલના અધિકારીઓને બી આપણે એમાં ઇન્વોલ્વ કર્યા છે જેથી કે એ શરૂ થાય એ સ્થિતિ ના આવે અત્યારની જે ખનીજ ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી છે રાત્રે મોડી રાત્રે ચાલુ કરે અને વહેલી સવાર સુધી ચલાવે છે એટલે અમે જ્યારે પણ જઈએ છીએ ત્યારે કંઈ મળતું નથી અથવા મળે છે તો અમે એને પોલીસ ફરિયાદ મારા આવ્યા પછી ચારેક તો અમે દાખલ કરી ચૂક્યા છે આ કિસ્સામાં તત્કાલીન એસપી ઇન્ચાર્જ એસપી સાહેબે દરોડો પાડ્યો સમગ્ર ઘટનામાં ટોટલ 27 મશીન ઝડપાયેલા છે 4 ટ્રેક્ટર છે અને 6 જનરેટર સેટ છે કુલ 21,000 મેટ્રિક ટનની ચોરી થઈ છે અને એની અમાઉન્ટ થાય છે 89 લાખ જેવી જેમાં 10-11 લાખ જેવી મશીનરીની કિંમત થશે અને આ બધા સામે નજીકના ભવિષ્યમાં કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે કેટલા ઈસમોના નામ ખુલ્યા છે ટોટલ 9 પીટ છે એમાં 12 ઈસમોના નામ અત્યારના ઓન રેકોર્ડ અમારી પાસે છે પછી જે તપાસ થશે કાયદાકીય રીતે જે કોર્ટ જેને સોંપશે કે પોલીસને સોંપશે તો એ જે વધારાના ઈસમો છે એ ત્યારબાદ એમાં
ઉમેરાશે. જે તમે પ્રશ્ન હતો કે ભાઈ આ રોકવા માટે, તો રોકવા માટે અત્યારના તમારી પાસે ટેકનિકલ બે સ્ટાફ છે, એક આસિસ્ટન્ટ જીઓલોજીસ્ટ છે, એક રોયલ્ટી ઇન્સ્પેક્ટર છે, જ્યારે ઉન્નાવમાં એક માઇન સુપરવાઇઝર છે. એટલે આ બાબતે અમે ત્યાં ગાંધીનગર જાણ કરી છે કે અમને વધુ સ્ટાફ ફાળવો, કારણ કે આ માઇનિંગ માટેનો અને લાઇમસ્ટોન હોવાથી ઇન્ડસ્ટ્રીઝ માટે આ થોડો સેન્સિટિવ વિસ્તાર છે. અને સૌથી વધુ બાબત એ છે કે હજુ ગીર સેન્ચુરીની ફેરી ફરી 10 કિલોમીટર ઇકો સેન્સિટિવ ઝોનની ન હોય, એટલે આ 10 કિલોમીટર વિસ્તાર છે એમાં નથી લીઝ આપી શકાતી કે નથી કાંઈ થઈ શકતું, જેથી આ પ્રશ્નો વારંવાર ઉદભવે છે. જેલમાં પોરે છે તો નાના માણસોને મોકલે છે. સવાલ એ છે કે આ બધા પ્રકારની પ્રવૃત્તિ શા માટે ચાલે છે? કલેક્ટરની જવાબદારી નહીં, જિલ્લાના પોલીસ વડા તરીકે પોલીસ વડાની જવાબદારી નહીં, એલસીબી શું કરે છે, એસઓજી શું કરે છે, આરઆર સેલ શું કરે છે? હવે તો આ એસપીએ વાલી લોકો દરોડો પાડ્યો અને 11 ટકાની પકડાણી, અને 21 તારીખે જિલ્લા ફરિયાદ સમિતિમાં કલેક્ટરશ્રીને કીધું, કલેક્ટરે કીધું કે અમે કડક પગલાંઓ લેશું અને કડક પગલાં લેવાના નથી, અને છતાં પણ હમણાં અત્યારે પાછી 11 ટકાનીઓ પાછી પકડાણી, તો કલેક્ટરશ્રીએ શું કર્યું? તો એનો અર્થ એવો થયો કે લોકોમાં ચર્ચા એ પણ થાય છે, અમને પણ જનપ્રતિનિધિ તરીકે લોકો પૂછે છે, પ્રજામાં પૂછે છે કે આમાં તો બે જ બાબતો હોઈ શકે, કે ક્યાં જિલ્લાનું વહીવટી તંત્ર આમાં ભાગીદાર હોય. ત્યારે સરકાર જે કાયદાઓ કર્યા છે, કડક કાયદાઓ કર્યા છે, આવનારા દિવસોની અંદર સીટની રચના કરે અથવા સમિતિ બના, જે કાંઈ હોય, જેટલી ગેરકાયદેસર ખાણો ચાલે છે, છાપામાં તો અમે જે વાંચ્યું છે 1100 કે મારી જો કે 170 ખાણો ચાલે છે, ગણતરી કરે ખાણોની. અમે જિલ્લાના એસપી